ભારે વરસાદને કારણે ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગીરાધોધનો આકાશી નજારો સામે આવ્યો છે. આ નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. હાલ સાપુતારાનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. આંખો કા તારા સાપુતારા, આ શબ્દો ચોમાસામાં કંઈક અલગ જ આહલાદક અનુભવ કરાવે છે. ચોમાસુ બેસતાની સાથે જ ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને તેનો એક નજારો આંખોને ઠંડક આપે છે. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે અડીને સહ્યાદ્રી પર્વતમાળામાં ગીચ જંગલોની વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈએ આવેલું આ પ્રાકૃતિક સૌંદર્ય અને પર્વતમાળાથી હારમાળાથી ઘેરાયેલું આ રમણીય હરવા ફરવાનું સ્થળ એટલે ડાંગનું સાપુતારા. ચોમાસા દરમિયાન ડાંગનું સાપુતારા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સહેલાણીઓ ડાંગનો નજારો જોવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લા સહિત સાપુતારાના પ્રવાસીઓ હાલ આકર્ષણનું કેન્દ્રમાં છે. ડાંગમાં સમાવિષ્ટ આહવા, વઘઈ, સુબીર અને અનેકવિધ જોવાલાયક સ્થળો જેમ કે સબરી, રામમિલનનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર સબરીધામ, આ સહિતના અનેક ધર્મસ્થાનો અહીં આવેલા છે. સાથે સાથ સાપુતારા ગિરિમથક ખાતે અનેક વિવિધ જોવા અને માણવાલાયક સ્થળો ગીરાધોધ, ડોન હિલસ્ટન, યુટન, ગિરમાળા, ગિરમાળા ધોધ, સુબીર, મહાલ કેમ્પ સાઇટ, બોટનિકલ ગાર્ડન, દેવીના માળ, માયાદેવી, પાંડવ ગુફા જેવા સ્થળોએ ચોમાસામાં કુદરતી સૌંદર્યે સોળે કળાએ ખીલી ઉઠતા હાલ જિલ્લામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. દ્રશ્યોમાં તમે ગીરાધોધનો આકાશી નજારો જોઈ શકો છો. ડાંગ જિલ્લામાં અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. કુદરતી સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓ ગીરાધોધનો આ નજારો જોઈ ખુશ થઈ ગયા છે. રવિવારની રજા અને ચોમાસાની ઋતુના કારણે સાપુતારામાં સહેલાણીઓની ભીડ ઉમટી પડી છે. ડાંગમાં લીલીછમ વનરાજી અને પર્વતોની વચ્ચે વહેતા ઝરણાઓ જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે. પ્રવાસીઓ ડાંગનો એક નજારો જોઈ પોતાના જીવનનો થાક ઉતારી રહ્યા છે. હેમંત હળસ, S24 ન્યૂઝ, સાપુતારા.